बताने ख्याल असर के विश्वनो प्रत्येक पदार्थ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આકર્ષે છે તો આ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે તો એ આકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ સમજવો પડશે જોવા જઈએ તો કુદરતમાં બે પ્રકારના બળ છે એક તો આકર્ષણ અને અપાકર્ષણ પણ ગુરુત્વાકર્ષણ બળમાં અપાકર્ષણ હોતું નથી ફક્ત આકર્ષણ બળ હોય છે હવે પ્રત્યેક પદાર્થની વાત કરીએ તો ધારો કે બે પદાર્થો છે જેમનું દળ અનુક્રમે m1 અને m2 છે તો આપણે અહીંયા ધારી લઈએ કે એક પદાર્થ છે જેનું દળ છે m1 અને બીજો પદાર્થ છે જેનું દળ છે m2 આ બંને પદાર્થો વચ્ચેનું અંતર જે છે એને આપણે r જેટલું લઈએ છીએ તો આ બે પદાર્થો વચ્ચે જે પણ આકર્ષી બળ લાગે છે એ આકર્ષી બળનું મૂલ્ય કેટલું હશે તો એ આકર્ષી બળનું મૂલ્ય જે છે તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં देखो बनने दो दर केटो छे m1 અને m2 તેમનો ગુણાકાર m1 * m2 તથા તેમની વચ્ચેનો જે પણ અંતર છે અંતર એટલે કે આપણે r કહીશું એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં સરળ પ્રમાણમાં હોય છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્તનો મતલબ શું થાય બેટા છેદમાં છે એટલે કે વ્યસ્ત પ્રમાણ તો આપણો નિયમ શું બનશે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષી બળનું મૂલ્ય તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ પ્રમાણે તમારે નિયમ લખવાનો છે ધેન આફ્ટર ધારી લેવાનું કે ધારો કે બે પદાર્થો કે જેમના દળ અનુક્રમે m1 અને m2 છે તથા તેમની વચ્ચેનું અંતર r તો તેમની વચ્ચે લાગતું બળ એટલે કે આકર્ષી બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આ બંને કન્ડિશનને આપણે ભેગું કરીએ તો કેટલું થશે f ચલે છે m1 m2 / r બધી જ કન્ડિશન ભેગી કરી દીધી આપણે પરંતુ અહીંયા સમપ્રમાણનો અચળાંક છે એ કોન્સ્ટન્ટ આપણે મૂકવો પડશે તો f બરાબર g m1 m2 / r આ થઈ ગયું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કઈ વર્ગ એવા છે અહીંયા ગુરુત્વાકર્ષણ સૂત્ર પણ એટલે જે કોન્સ્ટન્ટ છે g એટલે શું કહેવાશે તો g ને કહેવાશે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો કઈ સુધી ને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક જેનો મૂલ્ય કેટલું હશે અને એનો એકમ કેટલો હશે આપણે એકમ શોધવો એ કઈ રીતે શોધીશું અહીંયાથી g નો એકમ અને પારિમાણિક સૂત્ર એક્ઝામમાં અલગથી પૂછાય તો એને સૌથી પહેલા કર્તા બનાવવું પડશે કર્તા બનાવી શું શું થશે બાકી બધી જ વેલ્યુ સામે જતી રહેશે તો g બરાબર શું થશે બોલો તો બેટા r સ્ક્વેર જે છે કે જવાનું સામે તો f r સ્ક્વેર છેદમાં m1 m2 થશે આવો r સ્ક્વેર જે છે સામે જાય તો ગુણાકારમાં જતો હશે m1 અને m2 ગુણાકારમાં છે જે જોડે તો સામે જાય તો ભાગાકારમાં જતો હશે ચલો આનો એકમ શું થશે બળનો બળનો એકમ શું થાય ન્યૂટન ન્યૂટન એટલે કે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર થવાનું છે આપણે લખી દઈએ અહીંયા kg into મીટર સેકન્ડ ટુ માઇનસ r નો સ્ક્વેર r એટલે શું ડિસ્ટન્સ ડિસ્ટન્સ નો એકમ શું થાય મીટર તો એના યુનિટ છે મીટર નો સ્ક્વેર m1 અને m2 m1 એટલે કે દર કેવાશે m1 એટલે દર કેવાશે દર નો એકમ શું થવાનો kg બીજું પણ દર છે તો એનું શું થવાનું kg નો સ્ક્વેર ઉપર નીચે એક kg કેન્સલ થઈ જશે તો બાકી કેટલું બચે છેદમાં kg છે તો kg ની ઘાત કેટલી થવાની માઇનસ kg minus 1 મીટર ની કેટલી થવાની 3 ઘાત સેકન્ડ ની માઇનસ 2 ml પ્રમાણે જોઈએ તો f minus 1 l3 t minus 2 minus 2 તો બરાબર કેવું લાગે છે ક્લિયર જો ચલો ધ્યાન આપી આપણે અહીંયા જોયું કે g નો એક પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું કીધું આપણે શોધી લીધું આ રીતે પણ ફક્ત g નો એકમ આપણે જોઈએ તો એકમ કઈ રીતે તો
તો આ કોન્સેપ્ટના બેઝ ઉપરથી આપણે જોઈએ f એટલે શું કહેવાય છે બેટા બલ્ક કહેવાય છે તો એનો એકમ શું તો ન્યૂટન મીટર તો f નો એકમ થઈ જવાનો છે ન્યૂટન r એટલે કે ડિસ્ટન્સ ડિસ્ટન્સ નો એકમ મીટર મીટર નો સ્ક્વેર તો ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડ બાય kg કોનો એકમ થઈ ગયો બેટા g ઠીક છે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંકનો એકમ આપણને પૂછે તો ઓપ્શનમાં આ આપેલું હોય તો પણ સાચું કહેવાય અને kg રેશિયો માઈનસ 1 વાળો આપેલું હોય તો પણ કરેક્ટ બંનેમાંથી કોઈ પણ એટલે ડિપેન્ડ છે કે કયો ઓપ્શન આપેલો છે તમારે એના બેઝ પર સિલેક્ટ કરવાનું છે પારિવારિક સૂત્ર જે છે એ તો આ છે એમાં કોઈ ચેન્જ થવાનું નથી હવે આ જે ગુરુત્વાકર્ષણ અચળાંકનું મૂલ્ય આપણે જોઈએ g બરાબર તો કેટલું છે તો 6.67 ઇનટુ 10^-11 આપણે યાદ રાખવું પડશે જેટલા પણ ન્યુમેરિકલ આ ચેપ્ટરના છે દરેકે દરેક ન્યુમેરિકલ માં નું યુઝ આવે છે કેટલું છે 6.67 × 10^-11 એકમ કયો લગાવીશું તો આ એકમ જે છે ન્યુટન ઇનટુ મીટર સ્ક્વેર ડિવાઇડ બાય kg ચલો અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન ન હોય ગુરુત્વાકર્ષણ અચળાંકનું પારિમાણિક સૂત્ર એકમ અને મૂલ્ય જો સદિશ સ્વરૂપે આપણે નિયમ જોવો છે આપણે એવું વિચારી લઈએ કે યામ પદ્ધતિમાં xy સમતલમાં બે પદાર્થો રહેલા છે જેમાં એકનો દર m1 છે અને બીજાનો દર m2 છે બંને પદાર્થના ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે r1 અને r2 કન્ડિશન ધ્યાન રાખજો બેટા xy સમતલમાં બે પદાર્થો રહેલા છે જેમનું દર અનુક્રમે m1 અને m2 છે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો અનુક્રમે r1 અને r2 આ બંને પદાર્થ જે છે એ એકબીજા ઉપર આકર્ષિત બળ છે આકર્ષિત બળ એટલે કે એકબીજાને પોતાની તરફ ખેંચશે આપણે સપોઝ એઝ્યુમ કરી લઈએ કે આ m1 દરવાળા પદાર્થ ઉપર કઈ બળ લાગે છે કોના માટે બીજા કઈ તરફ લાગશે તો એની પોતાની તરફ આ બાજુ લાગશે કોની ઉપર લાગી બેટા બળની ઉપર કોણે ફોર્સ લગાવ્યું સેકન્ડ પર તો આપણે એને લખીશું F12 શું લખીશું F12 નો મીનિંગ શું થશે m2 દર વાળા પદાર્થ વડે m1 દર વાળા પદાર્થ પર લાગતું આ જ રીતે આપણે m2 દર વાળા પદાર્થ ઉપર પણ બળ લાગશે કોણ લગાવશે m1 દર વાળા પદાર્થ આપણે ન્યૂટનની ગતિનો તો બીજો નિયમ ભણેલા છીએ આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરોધી સમાન છે જેટલો ફોર્સ m1 દરવાળા પદાર્થ ઉપર લાગે છે એટલું જ ફોર્સ m2 દરવાળા પદાર્થ ઉપર લાગશે પરંતુ એ કઈ દિશામાં છે વિરુદ્ધ બંને એકબીજાને વિરુદ્ધ ચલો આપણે પહેલા આનો ફોર્મ્યુલા કરીએ f12 નો ફોર્મ્યુલા શું થશે f12 નો ફોર્મ્યુલા આપણે f12 બરાબર g m1 m2 ડિવાઇડ બાય r સ્ક્વેર લખતા હતા એની જગ્યાએ લખવાનું r12 નો સ્ક્વેર ડાયરેક્શન માટે એટલે કે દિશા માટે r12 કેપ હવે કેપ નો મતલબ શું આપણે ચેપ્ટર 4 માં ભણેલા એકમ સદિશ હતો એકમ સદિશ નો મતલબ શું હતો કે એવો સદિશ જેની દિશા હોય પણ મૂલ્ય કેટલું હોય 1 જે સેના માટે વપરાય છે
ફક્ત ડાયરેક્શન માટે વપરાય છે, જેની સાથે ગુણાકાર કરીએ એના જેટલી ડાયરેક્શન થઈ જાય. તો અહીંયા એકમ સદિશ આપણે લખેલો છે r12. હવે r12 નો મતલબ શું છે બેટા? તો જુઓ r12 પહેલા આપણે સદિશ જોઈએ. શું જોઈએ આપણે? સદિશ. r12 સદિશ નું ફોર્મ્યુલા થાય છે r2 સદિશ માઈનસ r1. કેલો ભાઈ r2 માઈનસ r1 થઈ. તો જુઓ અહીંયા r1 છે, અહીંયા r2 છે. આ જે સદિશ અહીંયા આપણે બનાવ્યો છે ફોર્સ વાળો એને આપણે કહેવાય છે હેડ કે સાઈડ પર એક બેટા r2 બાજુ થાય છે, જે બાજુ હેડ જતો હોય એમાંથી ટેલ વાળો માઈનસ થાય. હેડ એટલે કે થાય છે જે ક્રીઝ નો આગળનો ભાગ, હેડ અને ટેલ પાછળનો ભાગ, આગળનો ભાગ હશે એમાંથી પાછળનો ભાગ માઈનસ. એના સિવાય બીજો એક કોન્સેપ્ટ છે, આપણે ત્રિકોણનો નિયમ જોયેલો તમને યાદ હોય. ધારો કે સદિશ a અહીંયા છે, એની ઉપરથી તો બીજો સદિશ b બનાવી દઈએ આપણે. આ બંને સદિશનો સરવાળો કરવો હોય આપણે તો કઈ બાજુ પર કરવો? પહેલાના ટેલમાંથી બીજાના હેડમાં આપણે કનેક્ટર ચાલો તો એને શું કહેતા હતા? a + b. ઠીક છે? અહીંયા એવું કરવા જઈએ તો શું થશે બેટા? આ એક સદિશ છે r1, એના હેડ ઉપરથી બીજો સદિશ છે r1. આ બંનેનો સરવાળો કોણ જેટલો થાય? r2 જેટલો થાય. તો આપણે લખીએ ચલો r1 + r12 બરાબર શું થવાનું છે? r આપણે કોને શોધવાનું છે? r12 ને શોધવાનું છે. તો r1 ક્યાં લેવાનો છે? સામ. તો r12 સદિશ બરાબર r2 - r1. આઈ ગયો આન્સર આપણો? એટલે કે અહીંયા જે પણ આકૃતિ બને છે ત્યાં સરવાળા માટે ત્રિકોણની જે રીત છે આપણે એપ્લાય કરી જોવા. એટલે તમે બોલી દીધું r12. કદાચ તમે ભૂલી જાય કે r1 - r2 આવશે કે r2 - r1. તો આ યાદ રાખજો. આપણે શોધી લીધું શું બેટા? r1 નું સદિશ, r1 નું સદિશ બરાબર r2 માઈનસ r1. ચલો આનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે મળશે? r1 નું સદિશ નું મૂલ્ય શોધવું હોય તો તમને ખ્યાલ છે કે વર્ગમૂળમાં આપણે ગણતા હતા x / y / z / પરંતુ અહીંયા આપણે જે કે સદિશો મળેલા તો મૂલ્યમાં આપણે ખાલી શું લખીશું? મૂળમાં ખાલી લખીશું. અથવા તો એને આ રીતે લખીએ તો પણ ચાલશે. r1 બીજું કે લખવાની જરૂર એકમ સદિશ નું ફોર્મ્યુલા શું હતું? યાદ છે ને? r12 નો એકમ સદિશ હોય તો ઉપર એનો સદિશ હશે અને નીચે એનો મૂલ્ય હશે. કોઈ પણ સદિશ નો એકમ સદિશ શોધવો હોય તો અંશમાં સદિશ અને છેદમાં એનો મૂલ્ય. તો આનો સદિશ કેટલો થશે? r12 બરાબર બેટા r2 - r1. અહીંયા આપણે લખી દઈએ છે r2 - r1 છેદમાં r1 બીજો એક r12 આવશે તો કેટલો થઈ જશે? r12 નો ક્યુબ. અહીંયા કેપ ની જગ્યાએ શું આવશે? સદિશ આવી એટલે કે r2 - r1. કોઈ તકલીફ ન થાય. સદિશ હોય તો દિશા બતાવવી જરૂરી છે. દિશા બતાવવા માટે શું વપરાશે? એકમ સદિશ. હવે એકમ સદિશનો મતલબ શું? ઉપર સદિશ, નીચે મૂલ્ય. હવે સદિશ શોધવાની કે જરૂર કેમ પડી? અહીંયા બે શક્યતા થાય. બંને વચ્ચે આકર્ષી બળ લાગે છે. કેવું બળ લાગે છે? અહીંયા આકર્ષી બળ. માટે r12 બરાબર r2 - r1 છે. પરંતુ 12 સાયન્સમાં આવશે અપાકર્ષી બળ હશે અને અપાકર્ષી બળ હોય તો r12 ની સામે શું થશે? r1 - કેમ કે આ એરો ની ડાયરેક્શન કઈ જશે? બધી જવાની છે. તો કઈ સાઈડમાં થઈ જશે? r1 બાજુ થશે એટલે કે r1 - r2 થઈ જશે. રાઈટ છે ને? આ જ પ્રમાણે આપણે f21 શોધવું હોય તો શોધી શકો તમે. f21 શોધવાનું છે કે શું થશે? ફોર્મ્યુલા f21 બરાબર g m1 m2 ડિવાઇડ બાય r21 નો સ્ક્વેર ઇનટુ r21 નો કેપ સ્ક્વેર. જો અહીંયા સદિશ લખીએ તો અહીંયા કેટલી ગાર આવશે? 3 ગાર. એકમ સદિશ લખીએ તો અહીંયા આવશે સ્ક્વેર ગાર. એકમ સદિશ લખીએ તો સ્ક્વેર અને સદિશ લખીએ તો 3 ગાર, કેમ કે નીચે એક મૂલ્ય. આ થઈ ગયો ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ. સિમ્પલ જો કોન્સેપ્ટ અધિસ અને સદિશ સ્વરૂપે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે વાપરીએ.